दिव्यं श्री घनश्यामकं शरणदं कैशोरमूर्ति परम तेज पुंजमुखारविंद सहजम धर्मस्य भक्ति प्रियं दिव्याभूषण वस्त्र भूषित प्रभु सत्संगे पूज्यं सदा कुमकुम केसर भाल चंद्र तिलकम अर्चे सदा स्वामी। बोलो सहजान स्वामी महाराज की जय। घनश्याम महाराज की जय। हरे कृष्ण महाराज की जय। बाबा श्री की जय। सदगुरु श्री की जय। स्वामी नारायण भगवान की जय। हे दयालु आप सदाए राजी रहो एवं दिव्य जीवन जीवू छे। दया करो दया करो दया करो। हे दयालु आप सदाए राजी रहो एवं दिव्य जीवन जीवू छे। दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वे सर्वे मुक्त होने वाला गुरुदेव परम पूज्य बाप जी ना पूजने संतो ना सेवक ना जय स्वामीनारायण। तमाम वृत्तियों संकेलो करिए स्थूल देह करीने शांत थई जाइए। मननी वृत्ति ने शांत करी दीए। अदर बदर वृत्ति नो त्याग कर दिए। बदीज विस्मृति कर दिए। अवर भाव मात्र ने विस्मृति करिए। कोई स्थान नहीं कोई स्थल नहीं कोई वस्तु नहीं कोई पदार्थ नहीं कोई व्यक्ति नहीं। नरेव प्रभाव छे। प्रभाव में महाराज ने मुक्त से कशुद नहीं। महाराज पण दिव्य तेजोमय जे सामे छे सिंहासनमां छे दिव्य छे तेजोमय छे प्रत्यक्ष छे साक्षात छे एज महाराज। केवल कृपा करीने प्रतिलोम भावे मने मूर्तिमां राखवाने माटे देहने छोड़ावीने देहनो त्याग करावीने ज्ञाने करीने देहथी मुक्त करीने पुरुषोत्तम रूप कर्यो छे। मने पोतानी मूर्ति में राखवाने माटे महाराज पोते आवीने प्रतिलोम भावे बिराज्या छे। आ रहा महाराज हूँ आज मूर्ति में रसबस भावे रह्यो छु। બસ મહારાજ અને હું મૂર્તિમાં છું સર્વે અનાદિ મુક્તો છે બસ મહારાજને મુક્ત સિવાય કંઈ જ નથી। મહારાજ સાથે નિમગ્નપણું કરીએ
વાસ્તવે મહારાજનું જ મસ્તક છે, મહારાજનું જ ભાલ છે, મહારાજની જ નાસિકા છે, મહારાજનું જ મુખારવિંદ છે, મહારાજના જ હસ્ત, મહારાજના જ બાહુ, મહારાજની છાતી, મહારાજનું ઉદર, નક્ષિકા પર્યંત મહારાજની મૂર્તિમાં જ છું, મહારાજ જ બિરાજા છે. આ ભાવમાં રહેવું એને કહેવાય પ્રતિલોમ યાત્રા, નિમગ્ન બનો. વાહ મહારાજ, વાહ, તેજ તેજના અંબારમાં મહારાજ કેવા શોભી રહ્યા છે. સહેજાનંદ સ્વામી મહારાજ નહીં છે, પ્રાર્થનાથી શરૂઆત કરીશું મહારાજની, બંને પ્રાર્થનાને લઈએ. જૂની અને આજે નૂતન પ્રાર્થના આવી રહી છે, બંને પ્રાર્થના લઈશું. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, બે હાથ છોડીને પ્રાર્થના, પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થનાની ગરિમા જાળવીએ. પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, હે મહારાજ સ્વીકારો હો સુખધામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, હે મહારાજ, હે કૃપાનિધાન, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો મહારાજ, સ્વીકાર કરો દયાળુ. જે કહેવું છે એમને કહેવા દો પ્રભુ, અને આપ જે કરવા માટે આવ્યા છો એ કરો નાથ. ન કહેવામાં અમે કસર રાખીએ, ન કરવામાં આપ કસર રાખો. 18 વર્ષો મહારાજ, દેહદારી જીવની શું છે તાકાત, 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 નહોતી મુજની કઈ લાયકાત, મુજની કઈ લાયકાત, નહોતી મુજની કઈ લાયકાત, નહોતી મુજની કઈ લાયકાત. હે નાથ, હે વાલા હરિકૃષ્ણ પ્રભુ, હે ઘનશ્યામ પ્રભુ, કોઈ જીવની તાકાત નથી, દેહધારીની કોઈ તાકાત નથી, કોઈ સામર્થ્ય નથી, કોઈ શક્તિ નથી, કોઈ પાત્રતા નથી આપની પ્રાપ્તિ થાય. કોઈ કંગાળ ને રાજા ધીરાજના ચક્રવર્તી શહેનશાહના દર્શન પણ શક્ય ન હોય એમ પ્રભુ, આપ અનંત કોટી બ્રહ્માંડના નાથ રાજાધિરાજ, અક્ષર થકી પર અક્ષરાતીત અનંત અનાદિ મુક્તના સ્વામી છો. આપના દર્શન પણ આ જીવ કોટીમાં રહેલા જીવને શક્ય નથી, દેહધારીને શક્ય નથી.
અનંત મોટા મોટા ને શક્ય નથી. મારી એવી કોઈ લાયકાત નહોતી, કોઈ પાત્રતા નહોતી કે આપ મળી શકો, આપ અમારા થઈ શકો, અમે તમારા થઈ શકીએ. આપ અમને આટલા નિકટ લો. એવો વિચાર પણ ન કરી શકાય પ્રભુ. આપે કેવી અઢળક કૃપા કરી, આપનું દિવ્ય સર્વોપરી સર્વાવતારી ભણું સમજાવ્યું, જીવમાંથી આ પડાવી દીધી. હવે આપ જ્યારે મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છો, ત્યારે આપે અમારી પર આપનું આપના સ્વરૂપની ઓળખાણ સર્વોપરી અજોડ સનાતન ઉપાસના દ્રઢ કરાવ્યા પછી મૂર્તિનું સુખ પામવાને માટે, અનાદિમુક્તની સ્થિતિ કરાવવાને માટે આપ તત્પર છો, ત્યારે આપે અમારી પર અનહદ અનહદ અઢળક અઢળક અધિકાધિક કૃપા ચાલુ કરી. શું કૃપા ચાલુ કરી? આત્માથી દેહને નખો કરી નાખ્યો, આત્માથી દેહને નખો કરી નાખ્યો. જોતા જજો, આત્માથી વિઝ્યુલાઇઝ કરજો, નખો અનુભવતા જજો, નાખ્યો આત્માથી દેહને નખો કરી નાખ્યો, નખો કરી નાખ્યો. કેળા ઉપરથી છાલ ઉતરે, શરીર ઉપરથી વસ્ત્ર ઉતરે એમ હે પ્રભુ. આપે અમને કૃપા કરીને, જ્ઞાન આપીને, પોતાના વારસદાર કરીને, મેલા ગેલા આત્માને, અસત આત્માને, જે દેહ સાથે સંકળાયેલો છે અસત આત્મા કહેવાય, એનું અસતપણું ટળાવવાને માટે, એને પાત્ર કરવાને માટે, એને પ્રભુ આપની સાથે જોડાણ કરવાને માટે, લાયકાત આપવાને માટે આપે આત્માથી દેહને જુદો કરી નાખ્યો. આપની કેવી અઢળક અનહદ કૃપા શરૂ થઈ ગઈ. આત્માથી દેહને નખો કરી નાખ્યો, આત્માથી દેહને નખો કરી નાખ્યો, મૂર્તિ રૂપ કરી મૂર્તિ માં રાખ્યો, મૂર્તિ રૂપ કરી મૂર્તિ માં રાખ્યો, મૂર્તિ રૂપ કરી મૂર્તિ માં રાખ્યો, મૂર્તિ રૂપ કરી મૂર્તિ માં રાખ્યો. સ્ટેપ વાઇઝ, સ્ટેપ વાઇઝ, ક્રમશઃ એક પછી એક આપ અનહદ કૃપામાં ડૂબાડતા રહ્યા મહારાજ. આપે પહેલું જ્ઞાન આપીને, આ દેહ તે તું નથી, દેહ તારે વિશે નથી, તું દેહધારી જીવ નથી, પડકારા કરીને વારંવાર આ જ્ઞાનનો આગ્રહ રાખીને કેવળ જોડે કૃપા કરતા ગયા, કૃપાનો ધોધ વહાવતા ગયા, અને જેમ શુદ્ધ જળના આવરાથી અશુદ્ધ જળ એની અશુદ્ધિ ઢસડાઈ જાય, નિકાલ થઈ જાય, એમ હે મહારાજ, તમારા એવા વેગવંત આગ્રહને લઈને પ્રભુ આપે અનાદિકાળનું જે અજ્ઞાન, દેહાભિમાન, દેહભાવ અને એ રૂપી જે અજ્ઞાનને ટાળવાને માટે આપ અનહદ કૃપા કરતા ગયા. પ્રથમ સ્ટેપમાં આપે આત્માથી દેહને છૂટો કરી નાખ્યો. Already done.
નિરાકાર ચૈતન્યને પોતાની મૂર્તિનું સુખ ભોગવી શકે એને માટે મૂર્તિ રૂપ પોતા રૂપ પુરુષોત્તમ રૂપ કરી નાખ્યો, એ દૂર ન રાખ્યો, છીટો ન રાખ્યો. મૂર્તિનું સુખ તો મૂર્તિમાં રહીને ભોગવી શકાય, એકમેક પણ એ ભોગવી શકાય, એટલે મૂર્તિમાં રાખી લીધો, મૂર્તિ રૂપ કર્યો, મૂર્તિમાં રાખી લીધો. હવે સ્ટેપ નંબર 4, પહેલું સ્ટેપ આત્માથી દેહને નોખો કરી નાખ્યો, સેકન્ડ સ્ટેપ નિરાકાર ચૈતન્યને પોતા જેવો નિજ રૂપ કરી નાખ્યો, પુરુષિત પુરુષોત્તમ રૂપ કરી નાખ્યો, ત્રીજું સ્ટેપ મૂર્તિમાં રાખી લીધો, કેવી રીતે ચોથું સ્ટેપ પ્રતિલોમ ભાવે પોતે પધારે, પ્રતિલોમ ભાવે પોતે પધારે, પ્રતિલોમ ભાવે પોતે પધારે, પ્રતિલોમ ભાવે પોતે પધારે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે. વાહ મહારાજ વાહ, કેવા ઢળક ઢળ્યા. આપ સિંહાસનમાં બિરાજો અને અમે સામે રહીને સુખ લઈએ, આપને પોસાય એવું નથી, અમને તો ભાન જ ક્યાં છે, અમને મૂર્તિમાં રહેવાની ને મૂર્તિનું સુખ લેવાની અમારી પાસે રીત જ ક્યાં છે. દેહમાં રહેવા ટેવાયેલા દેહાધ્યાસીને ભૌતિક જ્ઞાન ઘણું હોય, આવો અલૌકિકતાની વાત એની રીત એની સૂઝ અમને હોય જ ક્યાંથી પ્રભુ. પરંતુ આપ તત્પર બન્યા, આપનું સ્વ બિરુદ પાડવાને માટે આપ બિરુદ લઈને પધાર્યા છો, અનંતને આપના જેવા પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરવાનું, છતે દેહ મૂર્તિનું સુખ આપવાનું આપનું બિરુદ લઈને પધાર્યા છો પ્રભુ. અને બિરુદને ધ્યાનમાં લઈને પ્રભુ આપ જે સિંહાસનમાં દિવ્ય તેજોમાં બિરાજો છો એ જ નાથ તમે આવી ગયા, આ દેહ છોડાવીને દેહની જગ્યાએ આવી ગયા. પ્રતિલોમ ભાવે પોતે પધારે, પ્રતિલોમ ભાવે પોતે પધારે, એ આવ્યા આવી રહ્યા છે મહારાજ. વાહ મહારાજ, જે સિંહાસનમાં દિવ્ય તેજોમય છે વિશ્વાસપૂર્વક વિશ્વાસપૂર્વક જીવસત્તાએ આ પાડીને સ્વીકારીને મહારાજને બિરાજમાન કરતા જાઓ. મહારાજ આવી રહ્યા છે, એ આવ્યા વિઝ્યુલાઇઝ કરતા જાઓ. આ દેહની જગ્યાએ મહારાજ આવીને આવીને બિરાજમાન થયા. પ્રતિલોમ ભાવે પોતે પધારે, પ્રતિલોમ ભાવે પોતે પધારે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે, કેવળ કૃપાએ સ્વબિરુદ પાડે. મૂર્તિમાં રહીને બોલો, બસ હવે મહારાજ જ આવીને બિરાજ્યા છે, હવે મારે કઈ કરતા પણ નથી, મહારાજે મૂર્તિમાં રાખી લીધો, સ્વયં સર્વ કરતા હવે પતે મહારાજ બની ગયા, તો ફિટ થઈ ગયો મૂર્તિમાં, બસ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લે, આ પ્રભુનો આદેશ થયો, હવે આપણે કરવાનું કઈ નથી. સર્વે ક્રિયામાં હવે આપ જ કરતા, 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 સદા સર્વદા બની રહું કરતા, સદા સર્વદા બની રહું કરતા, સદા
सदा सर्वदा बनी रहूं अकर्ता, सदा सर्वदा बनी रहूं अकर्ता। महाराज अमारू कर्तव्य हवे आटलो छे, કરતાપણાનો અહંકાર મૂકીને, કરતાપણાનું ભાન છોડીને અકર્તા બનીને રહું અને તો જ તમારું ભાન રહેશે મહારાજ, અને તો નિરંતર થશે। महाराज 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 थाय, महाराज 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 थाय, बोलो महाराज 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 थाय, 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 महाराज महाराज थाय, महाराज महाराज थाय, महाराज 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 थाय, उच्च स्वर महाराज 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 थाय, महाराज 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 थाय, महाराज हिरेन महाराज जर्सी सिटी, उच्च स्वर हाथ करें, महाराज 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 थाय, दिव्य स्वरूप मां पागल बनाया, 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 स्वरूप मां पागल बनी ने बोलो, महाराज 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 थाय, हाथ पोड़ा करीने महाराज 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 थाय, महाराज 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 थाय, महाराज महाराज महाराज, मूर्ति मां रही ने बोलो, महाराज 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 थाय, महाराज 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 थाय, दिव्य स्वरूप मां पागल बनाया, 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 हो प्राण प्यारा श्री घनश्याम, हो प्राण प्यारा श्री घनश्याम, प्रार्थना स्वीकारो हो सुख धाम, प्रार्थना स्वीकारो हो सुख धाम, नूतन प्रार्थना नंबर 7। हो प्राण प्यारा श्री घनश्याम, हो प्राण प्यारा श्री घनश्याम, प्रार्थना स्वीकारो हो सुख धाम, प्रार्थना स्वीकारो हो सुख धाम, आप मड़ा छो भव्याति भव्य, 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 मड़ा छे ने महाराज वेला कितला ने मड़ा छे, तो भव्याति भव्य महाराज पड़ा पछी भव्य आनंद होवो जोईए, આનંદ માં ઉત્સાહ માં રહીને બોલો ભઈલા, આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય, આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય, આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય,
अति दिव्य करुणा सागर छो दिव्याति दिव्य करुणा सागर छो दिव्याति दिव्य करुणा सागर छो दिव्याति दिव्य। हे महाराज आप केवा भव्याति भव्य छो, एकला भव्याति भव्य होत तो न चालत प्रभु। अब करुणा नो धोध वहाव्यो एटले अमारो तमारो मेलाप थयो प्रभु। अब गमे तेवा भव्य होत अमारो शु वळत, करुणा ना सागर गरज्या, दिव्याति दिव्य छो प्रभु। અમારા જેવા અનંત ને દિવ્ય કરી નાખ્યા, કેવા આપ છો? આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય, આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય, ઉત્સાહથી બોલો, ઉમંગથી બોલો, કેફથી બોલો, ભવ્યાતિ ભવ્ય, આપ મળ્યા છો ભવ્યાતિ ભવ્ય, કરુણા સાગર છો દિવ્યાતિ દિવ્ય, કરુણા સાગર છો દિવ્યાતિ દિવ્ય, કરુણા સાગર, ઉચ્ચ સ્વરે આનંદમાં કેફમાં રહીને બોલો, દિવ્ય કરુણા સાગર છો દિવ્યાતિ દિવ્ય। હે મહારાજ આ બધું બન્યું અમારી તમારી વચ્ચે કોક જોડતી કડી મળી ગઈ ને એટલે પ્રભુ, તમારી અમારી વચ્ચે કડી મળી ગઈ, સત્પુરુષની કડી મળી ગઈ, એવા દિવ્ય પુરુષની અમને કડી મળી ગઈ, નહીતર આપ ભવ્યાથી ભવ્ય દિવ્યાથી દિવ્ય એમાં અમારું શું વળત એમ પેલા? પણ વચ્ચે એક માધ્યમ આવી ગયો, એ આપનો ભવ્ય સંકલ્પ, એ આપનો પ્રચંડ સંકલ્પ, એ પણ આપણી કરુણા, એ જ આપની દિવ્યતા, એ જ આપની ભવ્યતા, અમને સજાતી થઈને એવા સત્પુરુષ મળ્યા, ન્યાલ કરી નાખ્યા, શું કહે છે? મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, 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 મળ્યા છે ને આપણને બીલા? તો આંખ બંધ કરીને ના બોલો, ઉત્સાહથી બોલો, ઉમંગથી બોલો, ફાવી ગયા છે એમ આપણે, ફાવી ગયા ભાઈ, ફાવી ગયા, અવરભાવી સ્વરૂપ મળ્યા હોત તો આપણે અવરભાવમાં જ હોત, જેવા મળે એવા કરે, જેવા મળે એવા કરે। હે મહારાજ આપ પરભાવનું સ્વરૂપ, આપ જે ભવ્ય અને પ્રચંડ સંકલ્પ લઈને આવ્યા આ બ્રહ્માંડમાં એને સિદ્ધ કરવાને માટે, સાકાર કરવાને માટે આપ એવા દિવ્ય સત્પુરુષને સાથે લઈને આવ્યા, બાપા પધાર્યા, સદગુરુ પધાર્યા, ગુરુદેવ પધાર્યા, અમને જોગમાં લઈ લીધા, ચપટમાં લઈ લીધા, ખેંચી લીધા। મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, 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 કર્યા મોને મૂર્તિ સ્વરૂપ, કર્યા મોને મૂર્તિ સ્વરૂપ, કર્યા મોને મૂર્તિ સ્વરૂપ, કર્યા મોને મૂર્તિ સ્વરૂપ। હતા દેહ સ્વરૂપ, કંગાળ, ભિખારી, અને એમાંથી તમે મહારાજ
राजाधिराज ने राजाधिराज रूप एवं दिव्य प्रभावी पुरुष मळ्या न्याल करी नाख्या अमने मूर्धे रूप मटाड़ी ने मूर्ति स्वरूप करी नाख्या मोटा पुरुष मळ्या परभावी रूप मोटा पुरुष मळ्या परभावी रूप कर्या यमोने मूर्ति स्वरूप कर्या यमोने मूर्ति स्वरूप कर्या यमोने मूर्ति स्वरूप कर्या यमोने मूर्ति स्वरूप आलोक में ट्रेन होय छे जो इंजिन इतला डब्बा ने खेची जाए एंजिन की सक्षमता पर आधार छे कोई एंजिन 5-10 डब्बा ने उपाड़ी जाए कोई एंजिन 50 डब्बा ने उपाड़ी जाए કોઈક એન્જિન હજારો ને ખેંચી જાય એ પ્રભુ અમને કેવા મોટા પુરુષ મળ્યા મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ કર્યા યમોને મૂર્તિ સ્વરૂપ કર્યા યમોને સ્વરૂપ એક બેન નહી અનંત ને કર્યા 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 પ્રચંડ છે અનંદ ને ભર્યા કેવા પ્રચંડ છે અનંદ ને ભર્યા કેવા પ્રચંડ છે અનંદ ને ભર્યા કેવા પ્રચંડ છે અનંદ ને ભર્યા સાચું છે આપણા જેવા અનંત ને મૂર્તિ થી ભરી દીધા ભાઈ એક બે ને નહીં અનંત ને ભર્યા અને હજુ જોજો તો ખરા હજુ તો પસ્તાવના લખાય છે આ બધી હજુ તો આ ટ્રાયલ છે ટ્રેલર કે ને શું કે તમારા આ તો બધું ટ્રેલર છે હકીકત તો બાકી છે હજુ ભાઈ વાહ શું મહારાજ શું બાપા શું ગુરુદેવ બાપજી શું કેવા ભરી દીધા આપણને અનંત ને બે ચાર ને નહી આ કેવું કેવી અનહદ કરુણા ને કૃપા વરસી રહી છે આપણી પર વિશ્વાસ આવે છે ને બંધુ ફરીથી એક બેન નહી અનંત ને કર્યા 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 સ્વામી ગુણાયતાન સ્વામી વર્ષો પહેલા બોલ્યા છે મનવારો ભરી ભરીને મૂર્તિના સુખમાં લઈ જવાની છે મનવારો ભરી ભરીને બાપા કે જે નજરે ચડ્યો જે સંકલ્પે ચડ્યો વાયરો ભટકાણો એને મૂર્તિના સુખમાં લઈ જવાના છે અને ગુરુદેવ બાપજી પ્રચંડ સંકલ્પ કરે કારણ સત્સંગ વિશ્વ વ્યાપી થશે અરે વિશ્વ ધર્મ થશે ધણીનો સંકલ્પ કામ કરી રહ્યા છે ભાઈ હજુ જોજો તો ખરા આપણને ભવિષ્ય પણ ઉજળું બતાવી દીધું જોજો તો ખરા પ્રભુનો સંકલ્પ કામ કરી રહ્યો છે ત્રણેયનો સંકલ્પ કામ કરી રહ્યો છે અને એમાં આપણને પાયાની ઈંટો કરી નાખી
મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ એટલે આપણને બીજા જેવા ન રહેવા દીધા આપણને બીજા જેવા એટલે માણા જેવા ના રહેવા દીધા માણા એટલે સમજ્યા ને પેલા આ બે પગે ચાલનારા માણા નથી આ કોઈ માણસોની સભા નથી આ તો અનાદિ મુક્તોની સભા છે મૂર્તિમાં રહેનારાની સભા છે તો એ માણા જેવા હોય આપણને માણા જેવા ન રહેવા દીધા એ માણા જેવા હોય એવા ન્યાલ કરી નાખ્યા ભાઈ ન્યાલ કરી નાખ્યા મોટા પુરુષ માળ્યા પરભાવી રૂપ મોટા પુરુષ માળ્યા પરભાવી રૂપ કર્યા મોને મૂર્તિ સ્વરૂપ કર્યા મોને મૂર્તિ સ્વરૂપ કર્યા મોને મૂર્તિ સ્વરૂપ કર્યા મોને મૂર્તિ સ્વરૂપ એક બેન નહી આનંદન કર્યા 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 પ્રચંડ છે આનંદને ભર્યા કેવા પ્રચંડ છે આનંદને ભર્યા દર્શન કરો દિવ્ય પુરુષના દર્શન કરો કેવા દિવ્ય તેજોમય મહારાજ છે એવા જ એમના દિવ્ય પુરુષ પણ એવા દિવ્ય તેજોમય છે ને આપણને એવા દિવ્ય તેજોમય કર્યા છે એ નિહાળજો કારણ કે આખો પરભાવનો સત્સંગ છે આ કારણ સત્સંગ એ નર્યો પરભાવનો સત્સંગ છે નો અવરભાવ નો ચાન્સ અને એમાં આપણે બધા ફાવી ગયા ફરીથી મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ કર્યા મોને મૂર્તિ સ્વરૂપ 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 એક બેન નહી આનંદન કર્યા 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 કેવા પ્રચંડ છે આનંદને ભર્યા 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 આખો આખો સત્સંગ દિવ્ય છે અનાદિ મુક્તોનો છે આપણને એવા કર્યા છે હવે આપણી ફરજ શું છે આવે છે દાસ નો દાસ બની રહું સદા 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 કોઈનો અભાવ ના લઉં કદા કોઈનો અભાવ નો દાસ બની રહું સદા હવે આપણે આ કરવાનું છે દાસ બની રહું સદા આ છકી જવાનું જ્ઞાન નથી દાસ થવાનું જ્ઞાન છે
दास नो दास बनी रहूं सदा, दास नो दास बनी रहूं सदा, कोई नो अभाव न लूं कदा, कोई नो अभाव न लूं कदा, कोई नो हरि कृष्ण प्रभु, हे स्वामीनारायण भगवान, अवर भाव छे राख्या छे पर भाव मा, पण देखाड़ो छो आप अवर भाव चारे बाजू, बे रीत ने ओळखी लेवानी होय। अवर भाव में दरेक ने रीत रसम जुदी जुदी होय, स्वभाव अलग अलग होय, प्रकृति अलग अलग होय। सेवा करवानी काम करवानी शैली अलग अलग होय, तुंडे तुंडे मतिर भिन्न, छता में प्रभाव न चुकी है प्रभु। तड़बूचनी छाल ऊपर चित्र विचित्र होय, दरेक तड़बूचनी छाल अलग अलग होय, कोई डार्क ग्रीन होय, कोई ब्लैक होय, कोई चाठा वाली होय, कोई प्लेन होय, कोई लाइनिंग वाली होय, कोई लाइन न होय, परंतु एने जोईने अमे तड़बूच खरीदता नथी। अमे तो अंदर नो जे लाल लालाश छे ने, जे नर्यो माल छे, वास्तविकता छे, हकीकत छे, एने जोईए छे, एना रुपिया आपीए छे। बस ए प्रभु, ऊपरना उपलक्ष स्वभाव प्रकृति, देहना स्वभाव प्रकृति अवरभाव छे। ए तड़बूचनी ऊपरनी छाल छे, एने जोईने अमे अभाव गुणमां न पड़िए, मूर्खामी न करिए, नापास न थईए, क्षेत्र ही न जाइए, भेगो करेलो खोई न नाखीए, राजीपानु अवमूल्यन न करिए, कृपा करो महाराज। सबना दास थईने, अरे दास ना दास थईने वर्ताय अमारा थी, जे आपने बहु प्रिय छे, दासत्व पणु ये आपनो प्रिय गुण छे। दास ना दास ए आपना वाला दीकरा छे, जेने दास थता ना आवड्यो एने मूर्ति मां रहता ना आवडे प्रभु। अमे नापास न थईए, दास नो दास बनी रहूं सदा, दास नो दास बनी रहूं सदा, दास नो दास बनी रहूं सदा, दास नो दास बनी रहूं सदा। हे महाराज, अब स्वयं पोते राजा अधिराज होवा छता, शास्त्रों माथी अमे सांभळ्यो छे, आप केवा दास थईने निर्माणी थईने सौनी आगळ तमे केवी रीते वर्त्या छो राजाધિરાજ, अपना दिव्य सत्पुरुषो केवी रीते वर्त्या छे, केवी रीते वर्ते छे, माल वगरनानुं पण अमारे साचवुं पड़े छे, એવા શબ્દો છે દિવ્ય પુરુષોના, અને માલ વગરના ને પણ આપે હાચવ્યા છે, એમનું આપે હાચવ્યું છે, એમની આગળ દાસ થઈને રાખ થઈને વર્ત્યા છો ને આજે વર્તો છો, અમે કંઈક તો આપની જોડેથી શીખીએ। હે પ્રભુ,
दास नो दास बनी रहूं सदा 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 कोई नो या भाव न लो कदा कोई नो भाव न लो कदा ओ बेलो रहूं ओ पणामाडो बेलो रहूं ओ पणामाडो बेलो रहूं ओ पणामाडो बेलो रहूं कृपा करो दिव्य लागे सहो 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 महिमा शु अहो पण एज महिमा हे महाराज आप केवा मळ्या मने केवो कर्यो केवा मोटा पुरुष मळ्या अनंत ने सुखिया करे एवा मळ्या एक बे पांच नहीं अमारे पांच जन पूरु करव तो ये विलेम्बा लीए छे ये अनंत नु पूरु करे अने अनंत ने भर्या करे केवा प्रभावी पुरुष मळ्या केवो दिव्य समाज मळ्यो केवा दिव्य संतो भक्तो मळ्या एना अहोपणामा आहा ओहो एने कहेवाय अहोपणु अहो पणामा डूबेलो रहूं अहो पणामा डूबेलो रहूं अहो पणामा डूबेलो रहूं अहो पणामा डूबेलो रहूं अहो पणु एम करू आहान ओहो करू एम नथी कीधु ओ डूबेलो रहूं शब्द जोजो तो डूबे ने ये भीनो थाय पानी नी बारू बब आहा ओहो करे शु भीनो थाय बेला कोज कोरो धाकोर जो रे नहीं डूबी जाए त्यारे भीनो थी जाए ओहो पणामा डूबेलो रहूं ओहो पणामा डूबेलो रहूं कृपा करो दिव्य लागे सहो कृपा करो दिव्य लागे सहो कृपा करो दिव्य लागे हे महाराज हे बाबा ये भी कृपा करो आ सर्वे मुक्तो अमने दिव्य ज लागे दिव्य ज भासे प्रभु चोर ने बता चोर देखाय खोटा ने बता खोटा देखाय अंध ने बता अंध देखाय बेरा ने एमन लागे के बता बेरा छे गोंडा ने एवं लागे के बता गोंडा छे प्रभु अमने मूर्ति में रहता आवडशे ने दिव्य छीए एवं मनासे ने जीव सत्ता है त्यारे अमने बता दिव्य भासे प्रभु અહીં જેવું પરટશું એવું સામે દેખાશે ચશ્મા લાલ પહેર્યા છે લાલ દેખાશે કાળા પહેર્યા છે બધું કાળું દેખાશે પ્રભુ અહીં ને તઈ સદા સર્વદા સર્વત્ર અમને બધું દિવ્ય જ દેખાય બધા દિવ્ય ભાસે મહારાજના મુક્તો જ ભાસે એવી અમારી પર કૃપા કરો નાથ अहो प्रणामा डूबेलो रहूं अहो प्रणामा डूबेलो रहूं अहो प्रणामा डूबेलो रहूं अहो प्रणामा
करो दिव्य लागे जे सहु कृपा करो दिव्य लागे जे सहु कृपा करो दिव्य लागे जे सहु कृपा करो दिव्य लागे जे सहु हो प्राण प्यारा श्री घनश्यामा 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 प्रार्थना स्वीकारो हो सुखदामा 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 सर्वे मुक्तो प्रार्थना नित्य कर जो नूतन प्रार्थना आवे छे एनो अभ्यास करो छो पछी के आ मस आ महीने पेला महीने निरंतर करजो भर्या थवाशे लीला छम रहेवाशे પ્રાર્થના લીલા છમ રહેવા માટેની ઔષધિ છે. સદા આનંદિત રહેવા માટેનું કેમિકલ છે. અરે કરજો. આપણું વચનામૃત ચાલે છે ઘરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. પહેલો પ્રશ્ન. હવે આપણી પૂનમની સભાઓ પણ વચનામૃત ઉપર જ થવાની છે એવો મહારાજનો સંકલ્પ છે. અવશ્ય લાભ લેજો. શ્રીજી મહારાજ જે હેતુ માટે વધાર્યા હેતુ ગરડા પ્રથમના પહેલા વચનામૃતમાં પ્રારંભે જ ચળકી ઉઠે છે, ચબકી ઉઠે છે, જેના માટે મહારાજનું પ્રાગટ્ય છે. સ્વાભાવિક છે, જેની જોડે જે હોય એ જ નીકળી જાય. ગમે એટલું દબાવવાનો પ્રયત્ન કરો ને, પણ માઈ ભર્યું એ નીકળ્યા વગર ના રહે. ગુરુદેવ બાપજી જ્યારે જ્યારે સભા હોય ને, આદિવાસીની સભા હોય, નવાની સભા હોય, ગમે જૂનાની સભા હોય, અમેરિકાની સભા હોય, વિદેશની સભા હોય, ગુરુદેવ બાપજીને ગમે એટલું સંતોએ કીધું એમ કે બાપા બધા નવા આદરવાળા છે ને બધા હા બિચારા પહેલી વખત આવ્યા છે, તોય તે જે મય હોય નીકળ્યા વગર રહે, જેનો જે દ્રઢ સંકલ્પ હોય, જેના માટે જે પધાર્યા હોય નીકળ્યા વગર રહે, તો એ પ્રથમનું 51મું બાપાના મુખે નીકળે નીકળે નીકળે. બરોબર. ઓકે, ઓલાને સમજાય નહીં તો એ પોઈન્ટ પડ્યો હશે તો કાલે સમજીને મોટું ઝાડ થઈ જશે ભાઈ. અને અત્યારે ઝાડ થયા છે, એમ જ થયા છે ને ભાઈ. નીકળે છે પ્રાગટ્યનો સ્પેશિયલ સંકલ્પ છે, નીકળે છે. શ્રીજી મહારાજ જે હેતુ માટે વધાર્યા, તો મોટા પુરુષના મુખમાંથી વાત નીકળે જે કરવા આવ્યા છે, તો શું મહારાજના મુખારવિંદમાંથી ન નીકળે? પ્રાગટ્યનો સંકલ્પ પહેલો જ, પહેલા વચનામૃતના પ્રારંભે, પહેલા વચનામૃતના પહેલા પ્રશ્નમાં, પહેલી લીટીમાં શરૂ કરાવી દે છે મહારાજ. મૂર્તિની વાતથી શરૂ કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ સાધનો કે જેની વાતો મહારાજે કરી છે વચનામૃતમાં બહુ, પણ પ્રારંભ તો ત્યાંથી જ થાય. હીરામણિકની દુકાન કોઈ ઓપન કરે અને પહેલા ગ્રાહકને શક્રિયા આપે, ના પહેલા ગ્રાહકને શક્રિયા અને બટાકા આપે, પહેલે દાડે પહેલા ઘરક માટે 25 કિલો 50 કિલો 100 કિલો લઈને ઢગલો કરી નાખ્યો, એવું કરે ભાઈ? લે કહો દિનેશભાઈ શું કરો. એનો પહેલો વેપાર બોણી એનાથી જ કરાય ભાઈ.
બોણી કેમ તમારી ભાષામાં શું કહે એને? બોણી સંદીપ નહીં સમજતા હોય બોણી, સમજો બોણી ત્યાં તમારે બોણી શબ્દ સમજ બોલાય છે નહીં. ટોકન, ટોકન હજુ બરાબર નહીં, બોણીનું ટોકન બરાબર નહીં. પહેલું ઘર હોય ને એને બોણી કહેવાય. જે દુકાન ઉઘાડે ને કોઈ ઉધાર લેવા આવે ને પહેલું ઉઘાડતાની સાથે, એટલે કે બેસતું થોડી વાર, બોણી નથી ને તને ઉધાર આપવું, આવું કહેવો. પેલી બોણી તો થવા દે. શ્રીજી મહારાજ બોણી કરે છે, બોણી. આ શબ્દ કેટલો પ્રોપર છે મહારાજ જાણે, મહારાજને લાગ્યું એટલે બોલે. બોણી કરે છે અને બોણી જ ભારે માલથી શરૂ કરે છે. મૂર્તિનો માલ, કે વેપાર એનો શરૂ કરવો હતો ને. વેપાર અમારો મૂર્તિ કેરો, કરવી અમારે સેવા, કરવી અમારે સેવા. વેપાર તમારો મૂર્તિ કેરો, કરવી અમારે સેવા, કરવી અમારે સેવા. લઈ માલ તમારો દેશ વિદેશે નિમિત્ત થઈ ફરનારા, આ સંકલ્પ શ્રીજી તમારા, ગુજરો મેરો મય મારા. સ્વામિનારાયણ ભગવાન પોતે મૂર્તિનો વેપાર કરવાને માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. પોતાનો આખો દિવ્ય સમાજ, ગોપાળ બાપા, નિગુણ બાપા, આખો મોટો સમાજ, એ ગુણાહિતાન સ્વામી, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ત્યાન સ્વામી, આખો દિવ્ય સમાજ મૂર્તિનો વેપાર કરવા માટે સાથે લઈને પધાર્યા. ભાઈ ધણીનો વેપાર, મૂર્તિનો વેપાર, તો બીજા વેપાર તો પૂર્વે ઘણા થયા, પરંતુ મૂર્તિનો વેપાર કરવાને માટે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. અને એ વેપારના ગ્રાહક અને વેપારી આપણને કર્યા, ખ્યાલ તો ગમે. આ કારણ સત્સંગ એટલે જ મૂર્તિનો વેપાર, કારણ સત્સંગનો બીજો અર્થ જ મૂર્તિનો વેપાર. હવે મહારાજ જે મૂર્તિના વેપારી, હીરામાણિકનો વેપારી શકરિયા બટાકાથી બોણી ના કરે, ત્યારે મૂર્તિના વેપારી બીજા માલથી બોણી કરે. આશા એ કેવી રીતે રખાય? જે પોતાની મૂર્તિ આપવા આવ્યા છે એનો વેપાર મૂર્તિનો હોય. એ આવ્યા છે રે, આવ્યા છે શ્રીજી મૂર્તિ માં રાખવાને, આવ્યા છે રે, આવ્યા છે રે, આવ્યા છે શ્રીજી મૂર્તિ માં રાખવાને, આવ્યા છે એ સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે, મૂર્તિ માં રાખવાને આવ્યા છે એ સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે, શ્રીજી મૂર્તિ માં રાખવાને આવ્યા છે. ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, અધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, આ મોટા મોટા મહારાજના સંકલ્પો હતા ભાઈ, એમને જોડે લાવ્યા. શાના માટે? એમનો વેપાર ધોમ ધોકાર ચાલે ને એટલે. ભાઈ એક છે બે ભલા, કહે છે ને, એકથી બે ભલા, તો બે થી પાંચ ભલા, પાંચથી પચીસ ભલા. અને જ્યારે અનંત બ્રહ્માંડોમાં વેપાર ધમ ધોઘાર ચલાવવો હોય ને, પેઢીઓ સ્થાપવી હોય, તો એક બે થી થાય પેલા. અને એટલે મહારાજ પોતાના સંકલ્પોને સાથે લાવ્યા અને જોડે લાવ્યા છે રે, લાવ્યા છે શ્રીજી મૂર્તિ માં રાખવાને, લાવ્યા છે એ, લાવ્યા છે રે, લાવ્યા છે શ્રીજી મૂર્તિ માં રાખવાને, લાવ્યા. આવ્યા તો આના માટે, અને લાવ્યા આપણને બધાને, લાવ્યા આપણને બધાને લાયા છે. આયા નથી આપણે બધા, એવું આયા નથી, લાયા. હમણાં જયંતિ ભાઈ કહે છે મને તો અમારે અમિત કુમાર લાયા, ના એ નથી, એ નથી લાયા, એ આયા નથી, એ લાયેલા આયા છે. તમે લાયેલા આયેલા છે. કોના લાયેલા? ધાણીના ભાઈ. ગાડી નથી લઈ તમને? કે ગાડી લઈ આવી. ગાડીને કોણ લઈ આવ્યું? એમ ગાડીને કોણ લઈ આવ્યું?
મહારાજ આ તો બધો પ્રભુનો સંકલ્પ કામ કરી રહ્યો છે. આયા કે લાયા સંદીપભાઈ, આપણે આયા કે લાયા? લાયા હો, કે શું ના થાય અહીંયા? આવ્યું અવાતું નથી, કઈ કર્યું થતું નથી, બધું ધણીનું કર્યું થાય છે. હવે એ શ્રીજી મહારાજ જે મૂર્તિનો વ્યવહાર કરવા માટે પધાર્યા, એની વાત મૂર્તિથી શરૂ થતી હોય ને પેલા. અને મહારાજ કેવી સરસ વાત શરૂ કરે છે. મહારાજે પહેલો જ કોઈનો પ્રશ્ન મહારાજે પહેલા પસંદ ના કર્યો. બફાઈ જાય તો અમદાવાદના હાથમાં મહારાજે કીધું કે વાતો કરો. મહારાજ જરા અવરભાવમાં કસર જેવું દેખાણું હતું, મહારાજ આડા પડકે થયા હતા. અને પછી મહારાજ કે સંતો હરિભક્તો અંદર અંદર પ્રશ્નોત્તરી કરો. અને એ વખતે પુરાણી હતા, પ્રાગજી પુરાણી વિદ્વાન હતા, એમણે પ્રશ્ન પૂછ્યો. મન કોઈ કાળે ભગવાનના સ્વરૂપમાંથી વ્યભિચારને ન પામે તે કહો. સંતોને પ્રશ્ન પૂછ્યો, મુનિઓને પ્રશ્ન કર્યો. હવે આ ઉત્તર કઈ મુનિઓથી યથાર્થ ના થયો તો ગુરુદેવ બાપજી કહેતા બફાઈ જાય, બફાઈ જાય. ને પછી હાથ ઉપર લેવું એના કરતા મહારાજે બફાવા દીધું જ નથી. કોઈને પ્રશ્નોત્તરી કરવાનો મહારાજે લાયસન્સ આપ્યું જ નહીં, સીધું જ મહારાજે શરૂઆત કરી. જો આ પ્રભુનો કરતા પણ મહારાજનો પાવર તો જુઓ. અને મહારાજ કહે છે, એટલે આ તમે બધા માળા ફેરવો છો, જપ કરો છો, તપ કરો છો, વ્રત કરો છો, યજ્ઞ કરો છો, દાન કરો છો, બધા એ ઊભા થઈ થઈને નાચો છો, કૂદો છો, તમે મોટા સમય કરો છો, ઉત્સવ કરો છો, આ બધું કરો છો, પણ આ તો બધું થાય હવે, પણ કઠણમાં કઠણ શું છે એ અમને કહેશો? કયું સાધન કઠણમાં કઠણ છે? મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. આ બધા સાધન છે તમે જે કરો છો, આ તો બધું સહેલું છે. નાના છોકરાને આપ્યું હોય તે માળા લઈને બે જાય, સમને 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 કર્યા કરે, સમજાય બધા કરે, પરંતુ કઠણમાં કઠણ સાધન કયું? શરૂઆત ત્યાંથી કરે છે. પછી મહારાજે ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ બધાને ચાન્સ આપ્યો. તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. આમાં સમજણ વમજણ કામમાં આવે? ધણીને ઉત્તર કરાવવો હતો ને, મહારાજને પોતે કરવો હતો ને, કારણ કે પોતાની વાત તો પોતે જ કહેતો જ મેળ પડે ને. પેલા ચાન્સ ના આપે બીજાને? ગુરુદેવ બાપજી બિરાજતા, તમને કોઈને કથા કરવાનો ચાન્સ ના આપે? કારણ કે એમને કહેવાનું રહી જાય, મુદ્દો માર્યો જાય. અમારે પેલા સ્વામી મન કે, સ્વામી હવે તમે કથા ઓછી કરો, બધા સંતોન હોપો તો એ બધા કલાક કલાક બબે કરે, તમારે ભાઈ 15 મિનિટ 5 મિનિટ આશીર્વાદ આપવા. મેં કીધું ભલા મણ, વાત સાચી છે તમારી, હમદર્દી બદલ થેન્ક યુ, આભાર. પરંતુ જેના માટે અમે આવ્યા છીએ ને, હવે એ વાત પછી અહીંયાથી જ નીકળે ને પેલા. અને બફાઈ જાય તો વાંયાથી હરખું કરવા માટે બોલવું પડે. એના કરતા જો મહારાજે શું કર્યું છે અહીંયા, જોવો જોઈએ શું કર્યું પેલા. કેસે ચલી આવી રીતિ છે. જેનો જે સંકલ્પ હોય એ જે કે, અને બીજો સાંભળેલું કે એમાં ફેર નહીં પેલા. અહીંયા ધણીનો સંકલ્પ હતો મૂર્તિ દેવાનો અને મૂર્તિ આપવાનો. એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મૂર્તિ માટેનો પ્રશ્ન છે. સાધનો કઠણમાં કઠણ સાધન કયું? આ કંઈ કોઈ કંઈક ધ્યાન કરવું કઠણ ને, કોઈ કંઈક દાન કરવું કઠણ ને, એવું બધું અહીં નહોતું ચાલે. એવું બધું એ બધું બધું બધા પ્રશ્નોના ઉત્તર અહીં નહોતા ચાલે. એવા ધણીને તો પોતાનો સંકલ્પ ગુંજતો કરવાનો હતો. ભાઈ અને એટલે મહારાજે કોઈથી ઉત્તર ન થયો, એનો અર્થ કે મોટા મોટા નંદ સંતો બિરાજતા હતા, કોઈ નહોતું આવડતું એવું નહોતું. સંતો જાણતા હતા
કે આ બધું એમની લીલા છે ને, એમને જ કરવા દો. આપણે બધા કીધું એટલે આજ્ઞા કરી, કરો એટલે કરવું પડે. પરંતુ જાણીને ઉત્તર ખોટા કર્યા છે, કારણ કે એમના કરતા મહારાજ જ હતા. પણ કરતા થાઈને બોલે અને એના કરતા પોતે બોલે એમાં ફેર નહીં. પેલા શ્રીજી મહારાજને જે કરવા દેવો હતો એટલે મહારાજે કોઈને તરત સંતોષ થયો જ નહીં મહારાજને. અને પછી મહારાજ બોલ્યા, લ્યો તમે બધા સાંભળો, બે રહો, હવે બે રહો, તમારું કામ નહીં, ચલો મને બોલવા દો. બોલો ને મહારાજ, ત્યારે શું કહેવું છે તમારે? પછી મહારાજે ઉત્તર કર્યો, શું કહે છે કે અમારા સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. સમજી આ પ્રશ્નને ઉત્તરને બરાબર? હો, આ તો બધી ઠેઠની વાતો છે ભાઈ. દેહધારી ને અવરભાવ વાળાને સહેજે સહેજે આ વંચાય, બુદ્ધિએ કંઈ થોડું સમજાય, યથાર્થ ના સમજાય. બુદ્ધિનો વિષય નથી. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ કઠણ, કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ અમારા સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કારણ કે અમારી મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. સિદ્ધિ મૂર્તિની વાત શરૂ કરી દીધી મહારાજ. બીજા સાધન છે સાધ્ય નથી. બીજા સાધન છે આ સાધનનું ફળ છે. એટલે મહારાજ એવું કહે છે કે ગમે એટલા સાધન કરે પણ એના ફળ સામું નજર ન હોય તો એ સાધન સાધ્ય સુધી, ફળ સુધી પહોંચે નહીં. વેપાર ગમે એટલો કરે પણ નફા સામું દ્રષ્ટિ રાખીને વેપાર કરતા આવડે ને એમના વેપારી કહેવાય, નહીં તો ડફોળ કહેવાય. જે વેપાર વેપાર કરે પણ નફા સામું નજર રાખીને વેપાર કરવાનો. આ તમે બધા એવું જ કરો ને પેલા, એવું જ કરો ને ભાઈ. તમે વેપાર આમ નફા સામું નજર હોય, અને જો વેપાર કરતા નફો ન મળે તો વેપાર ન કહેવાય, એને વેપલો કહેવાય. જાડી ભાષામાં શું કહેવાય? પેલા વેપલો કર્યો કહેવાય. શ્રીજી મહારાજ એમ કહે છે કે જે સાધન કરીએ અને સાધન કરતા કરતા જો ભગવાનમાં વૃત્તિ ન રહે. હવે વૃત્તિ શબ્દ વાપર્યો છે અને વૃત્તિ શું શું જરૂર છે? મુક્તો બરાબર સમજો આ વાતને. મહારાજે કેમ આવું કહ્યું? રહસ્ય છે મુક્તો. સત્સંગના ત્રણ સ્ટેપ છે. સત્સંગના ત્રણ સ્ટેપ છે જેમ ભણતરમાં ત્રણ ચાર સ્ટેપ હોય છે. પ્રી પ્રાઇમરી, પછી પ્રાઇમરી, પછી સેકન્ડરી, પછી હાયર સેકન્ડરી, પછી ગ્રેજ્યુએશન કે જે કહેતા હોય એને, શું કોલેજને શું કહેવાય, બેચલર કે માસ્ટર કે જે આગળ કહે, બરાબર. આ બધા સ્ટેપ છે. એમ સત્સંગમાં પણ આગળ વધવાના પ્રાય શરૂઆત ક્યાંથી થાય ને અંત ક્યાં લવાય? શ્રીજી મહારાજને પામવા અને મહારાજનું મૂર્તિનું સુખ લેવા માટેના ત્રણ સ્ટેપ છે. પહેલું, મહારાજના સ્વરૂપને જાણવું. મહારાજના સ્વરૂપને જાણવું, ટુ નો, જેને બીજી ભાષામાં કહેવાય, આપણી ભાષામાં કહીએ તો ઓળખવું. મહારાજના સ્વરૂપને ઓળખવું. ત્રીજી ભાષા, ત્રીજો શબ્દ વપરાય, એની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી. ચોથું કહેવાય ઉપાસના દ્રઢ કરવી. એ પહેલું પગથિયું છે. જે ગુરુદેવ બાપજીના શબ્દોમાં કહીએ તો એ સરનામું છે, એડ્રેસ છે, એડમિશન છે. ગુરુદેવ બાપજી બીજો શબ્દ વાપરતા કે સત્સંગમાં એડમિશન લીધું કહેવાય. બધું કરતો હોય, તપ જપ વ્રત માળા ધ્યાન ભજન બધું કરે, મહારાજની શિક્ષાપદ્રીના 212 શ્લોક યથાર્થ પાડે, પણ જેણે મહારાજના સ્વરૂપને, જે ઉપાસ્ય સ્વરૂપ છે એને જાણ્યા જ નથી, એની ઉપાસના દ્રઢ નથી, એની નિષ્ઠા દ્રઢ નથી, તો એને હજુ સત્સંગમાં એડમિશન જ લીધું નથી. અને એડમિશન લીધા વગરના ગમે એટલા પ્રયત્નો એળે છે, નિષ્ફળ છે.
તો જો એડમિશન જ તમે લીધું ના હોય અને તમે ગમે એટલું દરવાજા બહાર દરવાજા અંદર પહેવાય ના દે, કોઈ કોલેજમાં સ્કૂલમાં કોઈ એડમિશન વગર પહેવાય ના દે, અને એનું રજીસ્ટ્રેશન ના થાય, એનું સબમિશન ના થાય, એનું કશું જ લેખે ના લાગે, બધું લેખે લાગે પણ ક્યારે? એડમિશન પછી. એનરોલ કરવું પડે, એનરોલ કેમ છે ને, એનરોલમેન્ટ કહેવાય, અને એ એ એ તો જ એના બધે નામ આવે બોર્ડમાં, પછી નામ આવે ક્લાસમાં, પછી નામ આવે, નહીંતર ક્લાસ આગળ જઈને બાયણા ઉપર જોયા કરેલું બોર્ડ ચોડ્યું છે, મારું નામ કેમ નથી, મારું નામ કેમ નથી, ભાઈ ત્યાં એડમિશન જ નથી લીધું, ક્યાંથી આવે તારું નામ? એ ક્લાસમાં છે બી ક્લાસમાં, મારો નંબર ક્યાંય? એ ક્લાસમાં બી ક્લાસમાં. એટલે આ ભાઈ બધું પછી. એટલે હારી પરીક્ષા આવી ગઈ તો એ મારું નામ નથી આવ્યું, મને ઓલી સ્લીપ કેમ ના મળે? એટલે ભાઈ ના મળે તને સ્લીપ પરીક્ષાની, કેમ ના મળે? એડમિશન નથી લીધું. શ્રીજી મહારાજ એટલે, અરે ગુરુદેવ બાપજી એટલે કહેતા કે આ તો એકડો છે, રકમ લખી હોય ને તો કોઈ પણ પાછળ મીંડા પછી થાય, પેલો એકડો લખાય પછી મીંડા કરાય. એકડો છે આ સત્સંગનો, મહારાજના સ્વરૂપને જાણવું. આ લુગડામાં જાણો તો એ ભલે, સાધુ થઈને જાણો તો એ ભલે, ને ગ્રહસ્થમાં રહીને જાણો તો એ ભલે. ફરજિયાત, આ ફરજિયાત. કોના કોના માટે ફરજિયાત? જેટલા શ્રીજી મહારાજના આશ્રિત હોય બધા માટે ફરજિયાત. શ્રીજી મહારાજના સ્વરૂપને જાણવું, નહીતર મહારાજે નાપાસ કરી નાખ્યા. જો મધ્યના નવમાં મહારાજ બોલ્યા છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે એટલા ઉપવાસ કરે, ગમે એટલા તપ કરે, ગમે એટલા જપ કરે, ગમે એટલા વ્રત કરે, પણ ભગવાન ભગવત સ્વરૂપની નિષ્ઠા વિના એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. શ્રીજી મહારાજના શબ્દો છે. મધ્યના નવમામાં મહારાજ બોલ્યા છે, અદ્ભુત વાત કરી. જો મધ્યના નવમામાં મહારાજે કેટલી અદ્ભુત વાત કરી, શ્રીહરિના શબ્દો, મહારાજના સ્વયંના પોતાના શબ્દોથી આપણે જોઈએ. ભાઈ સ્વામિનારાયણ, અરે અને આગળનો પેરેગ્રાફ બહુ મહત્વનો છે, પણ છતાંય આપણે અત્યારે સમયની પાબંદીને લીધે જોતા નથી. ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખો. શું બળ રાખવું? જે સર્વોપરી અને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે અમારું સ્વરૂપ છે, તે જ મુને પ્રાપ્ત થયું છે. બહુ સમજો, એક વાક્યમાં મહારાજે ઘણું આપી દીધું. શ્રીજી મહારાજ કે ભગવત સ્વરૂપની નિષ્ઠા કેવી જોઈએ, જ્ઞાન માર્ગ કેવો સમજવો? શરૂઆત એવી કરી છે, જ્ઞાન માર્ગ તો આવો સમજવો, એમ કરીને મહારાજ આગળ કરે છે કે જે સમજવાથી ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, અપરાધ ન થાય. તો કેવે સમજવા? સર્વોપરી. એક એક શબ્દનો બાપજી આમ કેટલો, પછી બાપા કે બે રીતે સર્વોપરી સમજાય, એક સિદ્ધાંતિક સર્વોપરી અને એક શાબ્દિક રીતે શબ્દના અર્થ કરીએ. હવે શું શબ્દોને, કારણ કે એ જમાનો 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 કહેવાય, જમાનો યોગ બદલાયો છે ત્યારે. સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારના અવતારી એવું જે અમારું સ્વરૂપ છે, આવું મહારાજનું સ્વરૂપને ઓળખે ત્યારે જાણ્યું કહેવાય, એને જાણ્યું કહેવાય. અને પછી પામવું, બીજું સ્ટેપ કયું છે? પેલા પહેલું જાણવું, મહારાજનું સ્વરૂપ જાણવું. બીજું સ્ટેપ પામવું, મહારાજના સ્વરૂપને પામવું. અને ત્રીજું સ્ટેપ એને માનવું. પતી ગયું, ધી એન્ડ, પૂર્ણાવતી, સત્સંગની પૂર્ણાવતી. આ ત્રણ જ કોર્સ છે સંતો, સાંભળો છો? આ એસસીનો કોર્સ ગણો, જે ગણો, આટલું જ કરવાનું છે આપણે આખી જિંદગીમાં. વહેલું કરો, મોડું કરો, કાલ કરો, પમદી કરો, પહેલું જાણવું,
પછી એને પામવું અને ત્રીજું માણવું. એક નાનું દ્રષ્ટાંત આપું. તમને કોઈએ કીધું, તમે જાયું ને ગુલાબજાંબુ, દાખલા તરીકે ગુલાબજાંબુ તમે જોયા નથી, જાણ્યા નથી, સાંભળ્યા નથી, ચાખ્યા નથી, આ તો દ્રષ્ટાંત છો, તમે બધા અત્યારથી ઢગઢગલો જમી ગયા. પરંતુ આ તો એક દ્રષ્ટાંત, કારણ કે મને નવી નવી આઈટમોના નામ આવડતા નથી, મારે જાણવાય નથી, મારે કંઈક સાંભળવું નથી, એટલે આ મારા માટે નવી આઈટમ છે એમ સમજો. તમે અત્યારે નવું જ સાંભળો છો એવું જાણજો. હવે ગુલાબજાંબુ બહુ સારા એવું કોકે કીધું ને, પછી તમે લગ્નમાં ગયા ને કોકે કીધું ગુલાબજાંબુ આ છે, બોલો તમે નવી આઈટમ છે, તમે જાણ્યા જ નથી, જોયા જ નથી, એટલે પહેલું તમે શું ખોલશો, શું જાણશો, ક્યાં છે ગુલાબજાંબુ, ક્યાં છે આવા 50 વસ્તુમાં ગુલાબજાંબુ કયા, કે પહેલું સ્ટેપ કયું કરવું પડે, પહેલું પગલું કયું ભરવું પડે, એને જાણવા પડે કે આ ઓલી ડોલમાં રહ્યા ને એ ગુલાબજાંબુ, ઓલા ઓલા બોળેલા છે ને, ઓલા ઓલા ખાંડના પાણીમાં, સમજ્યા, ચાસણીમાં, સમજ્યા, એ ગુલાબજાંબુ, હે આ ગુલાબજાંબુ, હા આ ગુલાબજાંબુ, તો કેમ તો ગુલાબની પાંદડીઓ જ દેખાતી નથી, એ તો નામ પાડ્યું છે ગુલાબજાંબુ. કંઈ ધનપાલ શેઠ હોય એટલે કંઈ ધનપાલ એ ધનનો રાજા હોય એવું ના હોય, સમજે, નામ હોય ધનપાલ. બિચારાને ઘેર હંડલા કુસ્તી કરતા હોય, બની શકે એવું. અમારા સંતો પેલો અમારા અભિષેક હમણાં ચાલતો ને, પહેલાં અભિષેક કરે ને ગુલાબ જળથી અભિષેક, પછી ગુલાબ જળ પણ અંદર ગુલાબની પાંદડી જ ના હોય. મેં સંતોને કીધું, ભાઈ ગુલાબ જળમાં ગુલાબની પાંદડીઓ નાખો તો કોકને વિશ્વાસ આવે, આ તો નામ ગુલાબ જળ ને અંદર ગુલાબની પાંદડી જ ના હોય, સમજ્યા, કોકને વિશ્વાસ લવડાવવા માટે અંદર થોડી પાંદડીઓ નાખવી જોઈએ, નાખે છે હવે સંતો, સમજ્યા, એમ ગુલાબ જાંબુમાં ગુલાબની પાંદડીઓ છેવટ લઈ નાખવી જોઈએ, એ હોશિયારી કહેવાય, ડફો નાખે, બાકી ડફોડે કહેવાય, સમજ્યા, તમને યોગ લાગે નાખજો, નહીં તો કંઈ નહીં, આ તો અમારું આમાં કંઈ ચાંચ ડૂબે નહીં, એમાં તમારી બહુ ડૂબે, સમજ્યા. પછી હવે એણે પહેલું જાણ્યું કે આને ગુલાબજાંબુ કહેવાય, ચલો જાણવાથી પતી જાય ભાઈ, સંદીપભાઈ પતી જાય, અહીં પેટમાં ટાઢું થાય, પછી બીજું શું, બીજું સ્ટેપ ઉપર કયું જવું પડે, પછી ડીશ લઈને આવવું પડે, અને ડીશમાં જ્યારે ગુલાબજાંબુ આવી જાય ઓલી ડોલમાંથી, ત્યારે એને શું કહેવાય, પામ્યા કહેવાય. પહેલાં ગુલાબજાંબુને જાણવા પડે, પછી જાણ્યા પછી એને પામવા પડે, અને પામ્યા પછી પતી ગયા, ડીશમાં લઈને ફર્યા કરે કે જો ગુલાબજાંબુ, ગુલાબજાંબુ હું ક્યાં કરે, હવે એમ કેમ એમ કેટાડું થાય, તો શું કરવું પડે પછી, હવે ત્રીજું સ્ટેપ એને માણવાના છે. શાનામાં માણવા માટે થઈને પામ્યા, અને પામ્યા શાના માટે, પામ્યા એના પહેલાં જાણવું, જાણવું એ પ્રથમ સ્ટેપ છે, પામવું એ સેકન્ડ સ્ટેપ છે, અને માણવું એ થર્ડ સ્ટેપ છે. અને માણ્યા એટલે ધ્યાન પતી ગયું, કામ પૂરું. હવે માણવાનો સ્ટેપ, એટલે માણવા એટલે એનો સ્વાદ લેવો, એનો અનુભવ કરવો. એ જ રીતે એક્ઝેક્ટલી આ તો દ્રષ્ટાંત છે. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ, પણ એને પહેલાં જાણો તો ખરો સ્વામિનારાયણ ભગવાન કેવા છે, અને કેવા છે, સર્વોપરીપણો, સર્વાવતારીપણો, સર્વનિયંતાપણો, સર્વકારણપણો, સર્વ અવતારના અવતારીપણો, આ મહારાજનું સ્વરૂપ જાણ્યું કહેવાય. અને જાણ્યા પછી શું, બીજું સ્ટેપ છે પામવાનું. પામવા એટલે શું, જે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે બિરાજતા હતા આપણા માટે, જે મનુષ્ય રૂપે દાદા ખાચરને મળ્યા હતા, એ જ મહારાજ પ્રતિમા સ્વરૂપે મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ ફોટો નથી, મારા ઘરમાં બિરાજે છે એ સાક્ષાત છે, દાદા ખાચરને મળ્યા હતા એવા જ મને મળ્યા છે, એવા જ કે એ જ, ઓ હિમાંશુ, એવા જ કે એ, ભાઈલા બોલ, એ જ મને મળ્યા છે, એ ભાઈલા મળ્યા છે, એને પામ્યા કહેવાય. હજુ માણવાની વાત પછી આવ્યો, અહીં મહારાજ શું બોલ્યા છે હવે સાંભળજો. હવે શ્રીજી મહારાજ મધ્યનું નવમું ચાલે છે, સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિને સર્વ અવતારનું અવતારી, એવું જે ભગવાનનું એટલે મહારાજનું સ્વરૂપ છે, તે જ મુને પ્રાપ્ત થયું છે, એ જ સ્વરૂપ મુને પ્રાપ્ત થયું છે. આ બેમાં બે, એક વાક્યમાં બે વસ્તુ આવી ગઈ. કઈ બે વસ્તુ આવી ગઈ, જાણ્યા અને પામ્યા. હવે માણવાની વાત આવે, હવે આગળ જતા જતા મહારાજ શું બોલ્યા છે સાંભળજો. જેને જાણ્યું નથી ને જેને પામ્યા નથી,
એની શું દશા થાય? અને જેને આ રીતે જે સ્વરૂપ મને પ્રાપ્ત થયું છે, જે એમ જાણતો હોય, આવું જેને જાણ્યા અને પામ્યા, જેને જાણ્યા મહારાજના સ્વરૂપને જાણ્યું અને એ જ મહારાજ મને મળી ચૂક્યા છે એવું પામ્યા અને તે પછી શું કહે છે મહારાજ? હો, અને કદાચિત આવો જેને જાણ્યા અને પામ્યા, ભલે સ્થિતિ નથી થઈ, હજુ માનવાનું શરૂ નથી થયું, પણ છતાંય કદાચિત એ સત્સંગની પ્રથાથી બહાર નિસરી જવાનું હોય, એનાથી સત્સંગની પ્રથાથી કદાચ બહાર નિસરી જવાનું હોય, તો પણ તેને અમારી મૂર્તિમાંથી હેત ટળતું નથી. ને હમણાં તો ભલે સત્સંગની પ્રથાથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે એ ભગવાનનું જે અક્ષરધામ, તેને વિશે રહેલા જે ભગવાન એવા અમે, અમારી સમીપે જ જાશે. આ આપણા માટે અધૂરું છે, મરીને જશે એવું થયું ને, તો એ ધામ જુદું ને જવાનું રહ્યું ને, એવું રાખ્યું છે આપણા બાપાએ આપણને શું શીખવાડ્યું? આ એ જ મૂર્તિ છે, સાક્ષાત છે. ધામ શું? કોઈ સ્થળ નથી, કોઈ સ્થાન નથી, અધો ઉદ્વ ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ છે, મહારાજની મૂર્તિ ભેળો છે. તો એ પામી ચૂક્યો કે પામવાના બાકી રહ્યા? એનું કલ્યાણ થયું કે થવાનું બાકી રહ્યું? કોનું થઈ ગયું? જે જેની આવી સમજણ ભગવાનના સ્વરૂપને જાણ્યું અને જાણ્યા પછી મને આવા ભગવાન મળી ચૂક્યા છે, એનું કલ્યાણ થઈ ચૂક્યું છે એવું મહારાજ કહે છે. અને હમણાં સત્સંગની પ્રથામાં રહેતો હશે. શ્રીજી મહારાજના શબ્દ છો ભાઈ, કોઈને વાંધો હોય તો મહારાજને ઉપર નોટિસ મોકલજો. અને હમણાં સત્સંગમાં રહેતો હશે, સત્સંગની પ્રથામાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતા હશે, મહારાજની બધી આજ્ઞા પાળતા હશે. અને તેને જો આવી, કેવી આવી? હમણાં ઉપર કીધી ને, સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ અવતારના અવતારી, આવું ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય, આવી ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે એ બીજા લોકમાં જશે, એ બીજા લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના એટલે કે અમારા ધામને વિશે નહીં જ જાય. આ શ્રીજી મહારાજના શબ્દો છો. કારણ કે એડમિશન નથી લીધું. એડમિશન એટલે સમજ્યા ને ભાઈલા, મહારાજના સ્વરૂપને ઓળખવા રૂપી જાણવા રૂપી એડમિશન નથી લીધું. એડમિશન વગર ગમે એટલું પ્રયત્ન કરે, સ્કૂલનો ડ્રેસ પહેરીને ફરે, પણ એડમિશન જ ના લીધું, એ શું કોણે બાપો પહેવા દે અંદર? તો કે પણ મેં ડ્રેસ પહેર્યો છે. અલ્યા ભાઈ, ડ્રેસ પહેર્યો છે પણ તમે એડમિશન નથી લીધું, આ મેં ડ્રેસ પહેર્યો કહેવાય. તમે તિલક ચાંદલો કરો અને કંઠી બાંધી, એ ડ્રેસ પહેર્યો કહેવાય? મહારાજ ના પાડે છો, આ મધનું નવમું મહારાજ કહે છે, હું નથી કહેતો. પહેલું સ્ટેપ છે સત્સંગમાં આવીને ભગવાન સ્વામિનારાયણના આપણા ઈષ્ટદેવના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું, જાણવું. જાણ્યા પછી એ મહારાજ ગયા 1886માં ગયા, તો એમાં આપણું શું વળ્યું? ગયા તો પણ નહીં, એ ભગવાન ગયા નથી. જે શ્રીજી 1837માં છપૈયાપુરને વિશે પધાર્યા, જે દાદાના દરબારમાં બિરાજ્યા, એ જ મહારાજ, એવા નહીં, એ જ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષપણે મળ્યા છે. આ પ્રતિમા નથી, આ ફોટો નથી, સત્પુરુષ ભગવાન છે એવું નથી કહેતા આપણે, ઓ ધ્યાન રાખજો. આ કારણ સત્સંગની સિલેબસમાં નથી આવતું. એ કોને આપણે ભગવાન કહીએ છીએ?
ભગવાનને જ ભગવાન કહીએ છીએ, પ્રતિમા નથી, સ્વયં સાક્ષાત મહારાજ પોતે છે. એ મહારાજ મને મળી ચૂક્યા છે. આવું જ્યારે સમજણ દ્રઢ થાય એને પામ્યા કહેવાય, એને પામ્યા કહેવાય. જાણવું એટલે સમજ્યા, જેમ પેલું ફરી ગુલાબજાંબુનું કહું છું, ગુલાબની પાંદડીઓ વગરના ગુલાબજાંબુની વાત કરું છું, એને ઓળખ્યા. ઓળખ્યા પછી ડીશમાં આયા. એમ આ મહારાજને સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ઓળખ્યું પછી શું, શાના માટે ઓળખવાનું, પામવા માટે ઓળખવાનું. એ મળ્યા નહીં આપણને તો શું કરવાનું પેલા? બાજુવાળાને ઘેર બહુ સરસ જમણવાર હતો કાલ, 50 આઈટમ હતી, પણ એમાં તમે જમવા ગયા હતા કે ના? મને આમંત્રણ જ નહોતું. હવે એમાં હું વળ્યું આપણું, કહો? 50 આઈટમ હોય કે 500 આઈટમ હોય, આપણે તો જોયા જ, ઉપર ધાબા ઉપર ઊભા ઊભા જોયા જ કરવાનું ને પહેલાં. હા, પણ એ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, આને પામ્યા કહેવાય. હવે એ હજુ તો અવરભાવમાં, એટલે કે સામે બેઠા છે. મળ્યા છે, સાક્ષાત છે, પણ સામે બેઠા છે. એ માણ્યા નથી હો, હવે માણવાનો વિષય બાકી છે. અને આ પહેલી શરૂઆત જાણવી પડે, પછી પામવું પડે, અને પછી માણવાનો ટોપિક ચાલુ થાય. ગુરુદેવ બાપજી આ બે ટોપિક એટલા બધા ઘૂંટી ઘૂંટીને પાકા કરાવી નાખ્યા. અને મને પછી અમારી ભાગીદારી પેઢી હતી ને, એટલે કહ્યું કે તું હવે તારા ત્રીજું કામ તારે કરવાનું. બે કામ અમે કર્યા, ત્રીજું તું કરજે, મહારાજ તારા દ્વારા કરશે, એ કરવાના છો. અને એ માણવાનું કામ તું કરજે ને કરાવજે. એટલે આ ધંધો માંડ્યો છે, અખાડો ખોલ્યો છે ભાઈ, અખાડો ખોલ્યો છે. જેને અનાદિ મુક્તની સ્થિતિ પામવી હોય, આખા બ્રહ્માંડને હું તમતારા આગમન કરવા માટે આમંત્રણ આપી રહ્યો છું અત્યારે, જેને આ બ્રહ્માંડમાં અનાદિની સ્થિતિ કરવી હોય, આ લુગડામાં હોય કે આ લુગડામાં હોય, જેને અનાદિની સ્થિતિ કરવી હોય, એને મૂર્તિનું સુખ જોતું હોય, ભગવાન સ્વામિનારાયણના સુખને માણવું હોય, એ આવો આવો આવો, પધારો પધારો પધારો. મોસ્ટ વેલકમ ફોર એવરીબડી. જય હો, જય જય કારો રાજા મહારાજા ધીરાજા અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામી નારાયણ ભગવાનનો જય હો. જય જય કારો અનાદિ મુક્તની સ્થિતિનો જય હો. જય જય કારો. અને ભગવાન સ્વામિનારાયણનો આ વખતનો ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે, બાપાશ્રીનો ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે, અનંતને મૂર્તિનો શોક માણવાનો અને મનાવવાનો ભગવાન શ્રીહરિનો સંકલ્પ છે, શ્રીજી મહારાજનો સંકલ્પ છે. પધારો પધારો પધારો, મોસ્ટ વેલકમ. ઇન્વાઇટ કરીએ છીએ આપણે સમગ્ર બ્રહ્માંડને, ઇન્વાઇટ કરીએ છીએ. મહારાજ ખીલી રહ્યા છે, હવે ધણીનો સંકલ્પ ખીલી રહ્યો છે, સોળે કળાએ ખીલી રહ્યો છે. આવે છે વિશ્વાસ? આ કોઈ બણગા ના સમજતા હો, આ ધણીનો સંકલ્પ કામ કરી રહ્યો છે, અને એમાં આપણે બધા ફાવી ગયા છે. શેરડીની હાંઠાની વચલી ગાંધળીનો સમય, એમાં આપણે બધા ફાવી ગયા છે. આ તો બગાહું ખાતા હાકરનો ગાંગડો આવી ગયો ભાઈ, ફાવી ગયા છે. અને કહેજો તમારા હગાવાલા, દેહના હગાવાલા હોય, સંબંધી હોય, જે કોઈ ભાઈબંધો હોય, મિત્રો હોય, ને કહેજો ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જાણવું હોય, પામવું હોય, ને પછી માણવું હોય, તો પધારો પધારો પધારો. અને મહારાજ વગર કીધે, વગર આમંત્રણે ને વગેર કીધે, તે જેને જેનો વારો આવી ગયો હશે ને, એને મહારાજ ખેંચી લેશે, ખેંચી લેશે, ખેંચી લેશે, પરોક્ષમાંથી ખેંચશે અને પ્રત્યક્ષમાંથી ખેંચશે, ધણીનો સંકલ્પ કામ કરશે. પરંતુ હવે માણવા ઉપર જવું છે. ક્યાં સુધી જાણ્યા ને પામ્યા, જાણ્યા ને પામ્યા, હવે ગુલાબજાંબુ જાણ્યા શું કરવાનું? એટલે આપણે ડીશમાં આવવા જોઈએ, ડીશમાં લઈને ફર્યા કરીએ શું? એમ એમાં ટાટું થાય, મોઢામાં પાણી છૂટે, બીજું શું થાય પહેલાં? હા ભાઈ, પરંતુ હવે સમય આવ્યો છે. શાનો પહેલાં? માણવાનો, ભગવાનના સુખને માણવાનો. અને એટલે માણવા માટે ભગવાનની સાથે જોડાવવું પડે.
જેનું સુખ માનવું એની સાથે જોડાવવું પડે. ગુલાબજાંબુનું સુખ લેવું છે તો એની સાથે જોડાવવું પડે. જોડાવવું પડે એટલે સમજ્યા ને, એ ગુલાબજાંબુ સાથે એકતા કરવી પડે. ખુરશીનું સુખ લેવું હોય તો ખુરશી સાથે એકતા કરવી પડે. આ તમારે જબ્બો પહેર્યો ભાઈ, તમે જબ્બાનું સુખ લેવું હોય તો શું કરવું પડે ભાઈ? જબ્બા સાથે એકતા કરવી પડે તો જ માણી શકાય. જબ્બાને તમે જાણ્યો કાને જબ્બો કહેવાય, પછી જબ્બાને તમે ઘેર લઈ આવ્યા પૈસા ખર્ચીને આ પામ્યા કહેવાય. પણ હવે શું કરવાનું? ઘેર લઈને શું કરવાનું? મૂકી રાખવાનું. હું પેલા હેંગર કે શું કહે તમારે, પેલું હેંગર ઉપર લબડાઈને આમ જોયા કરવાનો રોજ. ઇસ્ત્રીવાળો કહે જો હું જબ્બો લાવ્યો, જો હું જબ્બો લાવ્યો, જો હું જબ્બો લાવ્યો, એમાં શું મળશે તમારું? પરંતુ જો કેવો રૂડો રૂપાળો લાગે છે, પહેર્યો તો જો આ માણ્યો કહેવાય. એમ હવે ભગવાન મળ્યા 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 મળ્યા, હવે શું મળ્યા? પણ મળ્યા પછી શું કરવાનું? હવે એમના સુખને માણવાનું ને એના માટે જોડાવવું પડે એની સાથે. અને જોડાવા માટેના બે રસ્તા છે, ભગવાનમાં જોડાવા માટેના. આ અંતિમ ભગવાનમાં જોડાવું એ જ અનાદિમુક્તની સ્થિતિ. ભગવાનના સ્વરૂપ સાથે જોડાવું એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. ભગવાનના સ્વરૂપને માનવું એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. ભગવાનના સુખને માણવું એ જ અનાદિની સ્થિતિ. અનાદિની સ્થિતિ શું છે? એને અનાદિમુક્ત કહેવાય. એ હવે આપણે આપણો આપણું આપણું કાર્ય બાકી છે. પામ્યા હવે એની સાથે જોડાવાનું છે, જે અંતિમ ચરણ છે, ધ એન્ડ. રસોઈ બનાવી શાના માટે બનાવી? લેવા માટે. લીધી શાના માટે? જમવા માટે. જમી રહ્યા એટલે પછી શું કરવાનું? પછી જ્યાં શું શીશીને માંડવો, હાથ ધોઈને પાણી પીને જતું રહેવાનું. બીજું શું કરવાનું? પેલા હોઈ જવાનું જઈને એવું જોઈએ ને, પેલા શું હોય? તમે કહેશો હોઈ જવાનું ને કામે ચડવાનું. કામે ચડવાનું ચલો ભાઈ, પણ જેના માટે બનાવ્યું હતું, રસોઈ બનાવી હતી, એ કામ પૂર્યું થઈ ગયું. હવે પૂરું થયું કહેવાય, એનો ટેસ્ટ આવવો જોઈએ. એ જે તમે ગુલાબજાંબુ જમ્યા એનો ટેસ્ટ આવે ને એને માણ્યું કહેવાય. એમ મૂર્તિના સુખનો ટેસ્ટ આવવો જોઈએ ભાઈઓ, ટેસ્ટ આવવો જોઈએ. મીઠી માધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ, મીઠી માધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ, દીધી દયાળુ ઘન શ્યામ રે, દીધી દયાળુ ઘન શ્યામ રે, સુખથી ભરેલી ભલી મૂર્તિ, આ સુખથી ભરેલી ભલી મૂર્તિ. મીઠી મધુરી, મીઠી મધુરી, મીઠી મધુરી નહીં બોલવાનું, મીઠી બોલો છે બધા, મીઠી મધુરી. હવે આવું બોલવાથી કઈ ઓછું પણ મીઠાશ આવે મોઢામાં પહેલા. એનો ટેસ્ટ જ્યારે એની સાથે જોડાઈએ, કોઈ પણ કોઈ કે આ આ ખજૂર આવી છે, બહુ મીઠી છે, બહુ મધુરી છે, ખજૂર 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 ખજૂર, એટલે આ ભાઈ ખજૂર ગમે એવી પોચી હોય, આવડી મોટી હોય, ગમે એવી હોય, પણ એ મીઠી મધુરી લાગે ક્યારે? વેલા એની સાથે જોડાવાય ત્યારે ટેસ્ટ લાગવો જોઈએ. ટેસ્ટ આવે ને ત્યારે જ જમ્યા કહેવાય, ત્યારે જ એનો સ્વાદ માણ્યો કહેવાય. એ જ પૂર્ણાહુતિ છે. પૈસા ખર્ચ્યા, ડોલર ખર્ચ્યા, દિરહામ ખર્ચ્યા, દિનાર ખર્ચ્યા, શાના માટે ખર્ચ્યા? વેલા એનો ટેસ્ટ લેવા માટે. એમ આ મૂર્તિ કેવી ટેસ્ટી છે, કેવી મીઠી છે, કેવી મધુરી છે, કેવી સુખમય છે, હવે એ તો ટેસ્ટ કરે ત્યારે ખબર પડે પેલા. અને ટેસ્ટ કરવાની સ્થિતિ, એની પાત્રતા, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. પેલા એ જ્યારે એનો ટેસ્ટ આવવા માંડે, સુખનો ટેસ્ટ આવવા માંડે, સુખનો ટેસ્ટ. આ લોકની વસ્તુનો ટેસ્ટ તો આવે છે, ખજૂરનો આવે છે ને ગોળેનો આવે છે, પરંતુ મૂર્તિનો ટેસ્ટ કેમ નથી આવતો? પેલા માટેની પાત્રતા છે, હજુ આના માટેની પાત્રતા નથી. આ બેહાડી બેહાડીને પાત્ર કરીએ છીએ ભાઈ. એ મૂર્તિ સુખ માટે ટેસ્ટ લેવા માટેના પાત્ર કરવામાં આવે છે. તમને એટલે કહીએ સંકલ્પ સભામાં આવો ને પૂનમની સભામાં આવો ને અહીં કંઈ તમારી જોડે કંઈ તમને કંઈ લાડવા ખાંડવા નથી બેહાડવાના અહીંયા અમારે, સમજ્યા? ટેસ્ટ કરાવવો છે ભાઈ, એના માટે પાત્ર કરવામાં આવે છે, સમજ્યા? આખી શું પ્રોસિજર થઈ રહી છે સમજાય છે ને? પેલા આ સંકલ્પ સભાઓ દ્વારા, જ્ઞાન સત્રો દ્વારા, શિબિરો દ્વારા પાત્ર કરવામાં આવે છે. કારણ કે આ પાત્રતા વગર ટેસ્ટ ના આવે. આના માટે એની પાત્રતા, સ્પેશિયલ પાત્રતા, પુરુષોત્તમ રૂપ પાત્ર થવું પડે, ત્યારે પુરુષોત્તમનું સુખ લઈ શકાય.
તો કે પણ ખજૂર તો આમ ગળી હોય છે, આ ખરેખર મૂર્તિનું સુખ આમ હોય આવું? એટલે આ બોલ્યું માઇક વસ્તુ કો કે ભાઈ ગળી છે ને તમે આમ એ એ ગળપણ છે, તો આ તો શું વાત કરવી, આ હા હા ઓ હો હો શું વાત કરવી, આ હા હા સુખમય તો શ્રેજે સદા સુખકારી, શ્રેજે સદા સુખકારી, આખો આખો સુખનો દરિયો ભાઈ. સાકરનું વર્ણન કરવું હોય તો શું થવાય બેન, સાકરનું વર્ણન શું, ગળપણનો ગાંગડો એમનો હાકર, ગળપણનો ગાંગડો એમને હાકર. ચલો આ વ્યાખ્યા તમે કેટલા કહો છો ખાચી કહેવાય, નર્યું ગળપણ અંદર કશું બીજું ગળપણ સિવાય કંઈ નહીં, ગળપણનો જ ગાંગડો એમને હાકર, એમ સુખનો ગાંગડો એમને મૂર્તિ, સુખનો જ ગાંગડો. સુખનો ગાંગડો શબ્દ નાનો પડે ભાઈ, સુખનો પર્વત, સુખનો પહાડ, સુખ 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 સુખ, સુખનો સાગર, એમાં સુખ સિવાય બીજું કઈ કઈ નહીં, જેમ ગળપણ વિના બીજું કઈ નહીં એમનામ હાકર, એમ સુખ સિવાય કઈ નહીં એનું નામ મૂર્તિ ભાઈ. નર્યું સુખ મૂર્તિ માં સુખ નહીં, હાકર માં ગળપણ જેવું ના કહેવાય, હાકર માં ગળપણ નહીં, હાકર સ્વયં ગળપણ છે, એમ મૂર્તિ માં સુખ નહીં, મૂર્તિ જ સ્વયં સુખમય છે એમ પહેલા. અને એનો આપણને ટેસ્ટ નથી આવતો, કેમ નથી આવતો, પાત્રતા ઓછી પડે છે, આપણો પનો ટૂંકો પડે છે. બાકી છે મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ, અને એ દીધી દયાળુ દઈ દીધી છે આપણને ભાઈ, હવે એના માટે પાત્ર થવાનો સમય પાક્યો છે. ક્યાં સુધી હવે જાણવું ને પામવું, જાણવું ને પામવું એમાં પડ્યા રહીશું પેલા નહીં, હવે માણવું છે, માણવું છે. અને એને એના માટે જોડાવવું પડે, અને જોડાવાય છે બે રીતે, જોડાવાની બે પ્રક્રિયા છે. એક વૃત્તિએ કરીને જોડાવાય, એનાથી સુખ ના આવે, પણ વૃત્તિએ કરીને જોડાવાય એ પ્રારંભ છે, અને બીજું પ્રતિલોમ પણે જોડાવાય, અને ત્રીજું ધ્યાને કરીને જોડાવાય. આ એક પછીનો એક સ્ટેપ છે, અને એની શરૂઆત માણવાની શરૂઆત જોડાવાથી થાય છે, વૃત્તિએ કરીને જોડાવાથી થાય છે. એટલે પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા છે, અમારા સ્વરૂપમાં તમારી અખંડ વૃત્તિ રહે એ જ કઠણમાં કઠણ સાધન છે. તમે સાધન કરો છો પણ વૃત્તિ અમારામાં રહેતી નથી, ત્યાં સુધી તમે હજુ આગળ વધ્યા નથી, ત્યાં સુધી મૂર્તિના સુખના અનુભવ તરફ આગળ વધ્યા નથી. જો મહારાજે સીધી જ માણવા ઉપરની વાત ઉપર લઈ ગયા છો મહારાજ, હવે આવું કેમ નથી થતું? ભગવાનમાં વૃત્તિ રહેતી નથી, અખંડ શું ટેમ્પરરી નથી રહેતી, લ્યો પૂજા કરવા બેસીએ તો એ નથી રહેતી, પૂજામાં તે બોલો નથી રહેતી, મૂર્તિની સામે બેઠા હોય તો એ મૂર્તિ વૃત્તિ નથી રહેતી, સામે બેઠા હોય તો એટલે વાંદરા જેમ ઓલા બોલ્યો જેમ માંકડું હોય ને એમ નાચ્યા કરતી હોય, બોલો સામે ભગવાનના દર્શન કરતો હોય ને બોલો આંખ્યો ભગવાન હમ પર હોય ને તોય વૃત્તિ ક્યાંય ભમતી હોય મરકટની જેમ, સાચું છે? લાગુ પડે જ કઈ, સામે ભગવાન બિરાજ હોય પૂજા કરવા બેઠા હોય તો વૃત્તિ ક્યાંય હોય? આ તો અખંડ વૃત્તિ રાખવાની વાત છે. તો કે એવું તો શે બને, અરે હું ના બને, કેમ બના બને શે બને, એટલે કેમ ના બને, શું આપણે અભાગ્ય છીએ જ ના બને, નિરાધાર છીએ જ ના બને, અનાથાશ્રમના બાળકો છીએ જ ના બને, ન માયા ન બાપા છીએ એટલે ના બને, કેવી રીતે બને, કેમ નથી બનતું, કેવી રીતે બને? આવતી સભા પણ બનાડવું છે, આખો સ્ટેપ સમજે આજે. શું સ્ટેપ? સત્સંગના ત્રણ સ્ટેપ છે, જાણવું પામવું. એ તો બાપાએ આપણને ઘૂંટાઈ ઘૂંટાઈને એવા પાકા કરી નાખ્યા, બે જ મજબૂત કરી નાખ્યો છે. હવે ત્રીજા સ્ટેપ ઉપર આપણે જવાનું બાકી છે, એને માણવું છે. આ વખતે વાતો નથી કરીને, વાતોના વડા ના બને, વાતોના કહે છે ને વાતોથી વડા ના બને,
એ તો પ્રત્યક્ષ બાજરીનો લોટ લેવો પડે, દહીં લાવવું પડે, વળિયારીને તલ નાખવો પડે અંદર, અને બધું પેલું ધાણા બાણા નાખીને બરાબરના વડા બરાબરનું નીવડી તમે આવડા આવડા લૈયા કરવા પડે અને દબાવવા પડે, તેલમાં બરાબર તળવા પડે, કાચા નહીં રહી જાય એનું ધ્યાન રાખવું પડે, અને ચપ્પાથી કાપવા પડે, ના પણ કાપવા પડે એનું ધ્યાન રાખવું પડે, સમજ્યા, અને એને પ્રેમથી બે જમી એવા કરવા પડે. વાતથી વડા ના બને એવું આપણે વાતો નથી કરવી. આવતી વખતથી આપણે બધા અનુભવ ઉપર જતા જઈશું માણવા માટે, અને કેવી રીતે ભગવાનમાં વૃત્તિ રહે, કેમ નથી રહેતી એના કારણ તપાસશું, અને રહેવાના ઉપાય શોધીશું, અને રહેવા માટેની શરૂઆત કરી દઈશું. પણ એ પહેલાં તો કે હવે અમારે અત્યારથી શરૂ કરવું એ જ ના થઈ શકે. અરે કોણે ના પાડી? હોશિયાર વિદ્યાર્થી બધું એડવાન્સમાં લેસન કરીને આવે, અને ડફોડો એ શું કરે? આવીને બે જ સામે આવીને લો, બોલો સાહેબ, તમે બોલો ને હું સાંભળું, અને ઓલ્યો સાહેબ એ શું કરે? ભાઈ લખો ને ભૂસો. લખાવે ને કે લખ્યું તો કે હવે ભૂસો, પછી કે લખો, પછી કે ભૂસો. આ એવા સાહેબ નથી ને આપણે એવા વિદ્યાર્થીઓ રહેવાનું નથી. હા, આપણે તો અનુભવ ઉપર જવું છે, માણવા ઉપર જવું છે. એમાં રસ છે ઠાકોરજીને. તમને રસ છે? શું આવું બકરાની જેમ બોલો છો? રસ છે તો લેસન કરીને આવવું પડશે. લખો લેસન, ચલો લખો લેસન. હાજી બોલ્યા એમ કે પતી જશે? હાજી હાજી તો અમારી માર્બલ નાખ્યો હતો ને મંદિર, આપણે વાસના મંદિરમાં, એના બે બેન નામે હાજી હતું. હાજી શું અહીં એકલા એકલા આશા કરો? કોઈ લેસન મહારાજમાં જોડાયેલા રહેવા માટે મારે શું શું કરવું પડશે? કેમ થતું નથી? હવે મારે શું શું કરવું પડશે? થોડું વિચારતા આવજો, પણ કરવું પડશે. ઉમંગ ભાઈ ટાઈમ મળશે? આવો. ઓય ઓય, મુક તો બીજી વાત તો કઈ નહીં, પણ એક વાત અવશ્ય છે, ફાવી ગયા છીએ ભાઈ, ફાવી ગયા છીએ, એમાં તો કોઈ બે મત નથી. તમને દેખાય છે કોઈ બે મત છે? ભેલા એમાં કોઈ બે મત નથી. અને એક લીટી ફરતી બોલી લઈએ પ્રાર્થનાની સામે, બીજી લીટી આમ બોલ્યા કરીએ એવું થાય છે. મને તો મોટા પુરુષ મળ્યા છે એવા ને, એટલે મને તો બોલ્યા કરવાનું મન થાય ત્યાંથી બોલાવ્યા છે ને મુક્તો. આપણે બધા બોલીએ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ. કેમ કેમ વરભાવી રૂપ કીધા પેલા? કર્યા મોને મૂર્તિ સ્વરૂપ, કર્યા મોને મૂર્તિ સ્વરૂપ. જો આપણને રેઢિયાર રહેવા દીધા હોત ને તો એ મોટા પુરુષ ના હોત. રેઢિયાર ગુરુદેવ બાપજીનો શબ્દ છે પ્રસાદીનો. જો આપણને એવા રેઢિયાર રહેવા દીધા હોત, હજુ પટેલ ને બામણ ને રહેવા દીધા હોત, હજુ આપણને બળવંતલાલ ને શંકરલાલ ને છગનલાલ ને સંદીપલાલ ને આવા જ રહેવા દીધા હોત તો એ પ્રભાવી પુરુષ ના હોત. પરંતુ પ્રભાવી મળ્યા અને પ્રભાવી કર્યા. મોટા પુરુષ મળ્યા પ્રભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પ્રભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પ્રભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ. અંદરથી આ પડે છે ને આ વાતની? જીવમાંથી આ પડે છે ને ભાઈલા? નહીં પડે તો એ પડી જશે. મુક્તો જોડાયેલા રહેજો, પડી જશે. જોડાયેલા રહેજો, આંકડો જોડાયેલો રાખજો, પડી જશે. ને મહારાજ તમને અમારી પડી જશે, તમારી પડી જશે. મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, મોટા પુરુષ મળ્યા પરભાવી રૂપ, કર્યા મોને મૂર્તિ
रूप कर्या मोने मूर्ति स्वरूप कर्या मोने मूर्ति स्वरूप कर्या मोने मूर्ति स्वरूप एक बेन नहीं अनंत ने कर्या 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 केवा प्रचंड छे अनंत ने भर्या केवा प्रचंड छे अनंत ने भर्या केवा प्रचंड छे आनंद ने भर्या केवा प्रचंड छे आनंद ने भर्या हो प्राण प्यारा श्री गण श्याम हो प्राण प्यारा श्री गण श्याम प्रार्थना स्वीकारो हो सुख धाम 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 वाह महाराज वाह करुणा करजो कृपा करजो बस हमने आ बात नहीं हा पढ़ावी ने आ वक्त पम्या हवे मानवा पर अमने लई जाओ महाराज अने आने आ जन्मे आने आ देहे बस मूर्ति सुखना भोक्ता करो 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 ये प्रार्थना साथे सर्वे मुक्तों ने जय स्वामी जय हो जय जयकार हो राजा महाराजा धीराजा अनंत कोटि ब्रह्मांडनाधिपति सर्वोपरि स्वामी नारायण भगवान जय हो जय जय આગામી પૂનમ એટલે આપણા માટે ગુરુદેવ બાપજીનો પ્રાગટ્ય દિન અવશ્ય બધાએ ઘેર તાળું મારીને આવવાનું છે બધાએ ફરજિયાત વિદેશના મુક્તો એ દિવસે રજા સેટ કરીને તે ઓનલાઈન લાભ લેજો બધાએ સાંજનો સમય છે આપણો 8 માર્ચ અને બુધવાર છે ધૂળેટીનો ઇન્ડિયામાં તો બધી રજા છે એ સ્વામિનારાયણ ધામ ખાતે જ રાખેલ છે સમય છે 3-4 ફૂલડોળ ઉત્સવ છે મહારાજના રંગે રંગાવા માટેનો સમય પ્રભુના રંગથી રંગાવાનો માટે બધાએ પધારજો અને સાંજે પછી 4-8 વાગ્યા સુધીનો આપણો પ્રોગ્રામ છે પ્રસાદ લઈને બધાએ પછી છૂટા પડવાનું છે બધા અવશ્ય પધારજો એવી દરેકને વિનંતી જય સ્વામિનારાયણ